समझने को पढ़ने वाहो समझने को पढ़ने वाहो परती ने उठ तो आव्या करे तामे दरिया ने मौसम तो बदलाती रहवानी फूलों ने काटा उधरवानी फूलों ने झीली लो हाथ माँ तो फोरम फैला शे संगात माँ रेत नहीं रेत ने बहावो वाल अपने वारता मनावो समझने को पढ़ने वावो પોતાની મરજી મુજબ કરવું છે વડીલોને તો કઈ પડી જ નથી અત્યારે આવું છે ને તો આગળ શું થશે ભગવાન જાણે અમે અમિતે મને બોલાવે અમે શું થયું ત્યાં જઈને જો શું ચાલી રહ્યું છે તે ત્યાં જઈને શું જોઉં તારી બૈરી આમની લાડકી બહુ શિવાનીને ઉલટી સીધી પટ્ટી પડાવી રહી છે મેં તું સસ્પેન્સ ક્રિએટ કરવાનું બંધ કર અને મને કહે શું થયું સસ્પેન્સ હું નહીં તારી બૈરી ક્રિએટ કરી રહી અને આવું શું કામ કરે છે ભગવાન જાણે હું તો એને મારી દીકરીની જેમ રાખું છું ને છતાં આવું અને શું બગાડ્યું છે મેં એનું શું કર્યું એને કહે છે પહેલા હમણાં પણ કહીને ગઈ ને કે હું છે ને શિવાનીને જઈને પૂછી આવું છું કે એ કોઈના પ્રેમમાં છે કે નહીં બરાબર અને ત્યાં જઈને શું વાતો કરતી હતી તમને ખબર છે મમ્મીજી બધું ઠીક તો છે ને તમે શિવના નામની બૂમો પાડતા હતા તો હું ટેન્શનમાં આવી ગઈ ટેન્શનમાં તો તે અમને નાખી દીધા છે એટલે શિવાનીને એમ કહ્યું એને લગ્ન કરવાની જરૂર નથી ના હું તો જો અમિતા શિવાનીએ લાઈફમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ નક્કી કરવા માટે એના પપ્પા મમ્મી છે હું છું સમજી હા શિવ એ મને ખબર છે મમ્મીજી હું શિવાનીને લગ્ન નહીં કરવા માટે નહોતી કહી રહી બસ મેં તો એટલું જ કહેલું કે અમિતા એક વાત મારી સમજી લે શિવાનીની કોઈ પણ વાતમાં તારે વચ્ચે આવવાની જરૂર નથી પછી એના કરિયરની વાત હોય કે એના લગ્નની વાત હોય શિવાનીને ચડવાનું બંધ કર મને કોઈએ નથી ચડાવી હા મોટા ફેશન ડિઝાઇનિંગ કરવાનું ડિસિઝન મારું હતું અને આજનું લગ્નનું ડિસિઝન પણ મારું જ છે મને કોઈએ નથી ચડાવી અને શું કામ કોઈ મને ચડાવે હું કોઈ નાની બાળકી છું કે કોઈ મને ચડાવે ને હું ચડી જઈશ હા હું છોકરો જવા તૈયાર છું શું હા મમ્મી હું છોકરાને મળવા તૈયાર છું બેટા તે તો અમને ડરાવી દીધા હા બહુ સારી એક્ટિંગ કરે છે તું ગ્રીકોની છે મારી હવે આપણી કે આપણી શિવાનીની કોઈ પણ વાતમાં તારે વચ્ચે આવવાની જરૂર નથી પછી એના લગ્નની વાત હોય કે એના કરિયરની વાત શિવાનીને ચડાવવાનું બંધ કર શિવાનીએ લાઈફમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ નક્કી કરવા માટે એના પપ્પા મમ્મી છે હું છું
અમિતાએ હંમેશા એ સાંભળવું પડે છે કે એને આ ઘરના નિર્ણયો લેવામાં વચ્ચે નહીં આવવું જોઈએ, જેનું એને બહુ દુઃખ છે. અને કેમ ના હોય, એક તરફ વિભૂતિબેન એમ કહે છે કે અમિતા તો મારી દીકરી જેવી છે, અને જ્યારે વખત આવે ત્યારે આ ઘર કે શિવાની વિષયના કોઈ પણ નિર્ણય લેવામાં અટકાવવામાં આવે છે. તો શું વિભૂતિબેન ખરેખર અમિતાને પોતાની દીકરી ગણે છે? એનીવેઝ, વિભૂતિબેને અમિતાને ગમે એટલું સંભળાવ્યું હશે, પણ આખરે વિભૂતિબેને અમિતાના પસંદ કરેલા છોકરા સાથે શિવાનીના લગ્ન કરવા માટે રાજી થઈ ગયા છે. કારણ કે એ છોકરો ખરેખર ના જ ના પાડી શકાય એટલો સરસ છે. સો વેલ, શિવાની એ છોકરાને મળી, પસંદ પણ કર્યો, ને એટલું જ નહીં એની સાથે લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી. નક્કી એ છોકરામાં કઈ વાત તો હશે. તમને ખબર છે, શિવાની અત્યાર સુધી જ્યારે પણ લગ્નની વાત કરે ત્યારે એમ જ કહેતી કે હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં. અને જેવા વિનય કુમારને જોયા એટલે તરત જ વિકેટ ડાઉન થાય. ઉટા હવે બોલર સારો હોય તો વિકેટ ડાઉન થાય, માં શું? આજકાલ સારા છોકરા મળે છે જ ક્યાં? હા, એ વાત સાચી. એક છેલ્લો બેઠો છે ને, તું પડી ગઈ. પૈસા છે તો લો ને પપ્પા, આ મેં બચાવેલા પૈસા છે. થોડાક મારા પોકેટ મની માંથી અને થોડાક ફેશન ડિઝાઇનિંગ ના જોબ માંથી. વેરી ગુડ બેટા, પણ બને શું ખબર પછી? પપ્પા, મારી એવી ઈચ્છા છે કે મારા લગ્ન માટે આ પૈસા તમે વાપરો. અરે વાહ શિવાની, બહુ સરસ વિચાર છે તારો. ગાંડી થઈ ગઈ છે તું? છોકરીના પૈસા તો કે લેવાતા હશે. અરે કમ ઓન મમ્મી, કઈ જમાનાની વાત કરે છે તું? આ જમાનામાં આવું બધું ન હોય. એમ કોણે શીખવાડ્યું તને? અરે શું કામ કોઈ મને શીખવાડે મમ્મી, મને મારા નિર્ણયો લેતા આવડે છે. શિવાની, મમ્મીની વાત સાચી છે. અરે તારે નથી જોઈતું? શિવ, આપણે હમણાં બાળક નહીં કરવાનો પ્લાન કર્યો હતો. હા, પણ ભગવાનની મરજી હોય તો એમાં આપણે શું કરી શકીએ? પ્લીઝ, પોઝિટિવ છે. હા, આપણી બેદરકારી હતી. જે થઈ ગયું એને આપણે તો ન જ બદલી શકીએ ને. શું વિચારી રહી છે? આ બાળક મને જોઈએ છે.
આ તારા મગજમાં જે વિચાર ચાલે છે ને એને હમણાં ને હમણાં જ કાઢી નાખ. હા લે જો, તું બેસ, તું બેસ ને, તું બેસ ને, તું મારી વાત સાંભળ. તું ચિંતા નહીં કર, મારી સાથે મારી સમજ અને મારી પર ભરોસો છે. આ બાળકના કારણે તારા કરિયર પર ઇફેક્ટ નહીં થાય, આઈ પ્રોમિસ યુ. મોહન ડોન્ટ વરી, જો હું છું, પપ્પા છે, મમ્મી છે, આપણે બધા જ છે ને. તો જોજે, આવનાર બાળકના પગલાથી આપણી લાઈફ હજી સુધરી જશે. એ મોતીબીરાના ચોકમાં કર ને. That's my girl. Yeah, I'm so happy. મુજે હમણાં ના હમણાં મમ્મી પપ્પાને આ ખુશખબરી આપ્યો. નહીં નહીં શું, એમને હમણાં નહીં કહેતો, પ્લીઝ. તું જ્યારે કહેવાનું કહીશ ત્યારે જ કહીશ. જુઓ, તમે એની પાછળ પડી જજો, નહીં તો એ લગ્ન પછી કંકોત્રીઓ લઈને આવશે. એ કામમાં બહુ ઢીલો છે. તું ચિંતા ના કર, મારી હારીને વાત થઈ ગઈ છે. એને કીધું કે તમે ડિઝાઇન નક્કી કરો ને, એને 3-4 દિવસમાં મોકલી આપીશું. તમે લોકો અમિતાને કઈ જોઈ? હા, અહીંયા તો નથી, કદાચ બાથરૂમમાં હશે. ત્યાં પણ નથી, ક્યાં જતી રહી? ભાઈ, હવે તારે તો વધારે પડતું ધ્યાન રાખવું પડશે. પણ મને તો ધ્યાન રાખવું ને. તમને ખબર પડી ગઈ? બાપ છું તારો. તું કે નહીં એટલે અમને ખબર ન પડે એવું હોય જ નહીં ને બેટા. બધી ખબર પડી ગઈ છે. શું શું મને કહેતા હતા તમે? હા, અને હવે તમે જો હમણાં નહીં કરીને પોતે પપ્પા બનવા તરફ જઈ રહ્યા છો. હા, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. થેન્ક યુ. ભાભી ક્યાં છે? મને એમને વિશ કરવું છે. અરે, હું પણ એને શોધું છું. મને ખબર ક્યાં જતી? અરે, મંદિરમાં ગઈ હશે. પોઝિટિવ છે. શું તારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે? મમ્મી છે, પપ્પા છે, હું છું, તું ઠીક થઈ જશે ને. હા શિવાની, સોરી સોરી, હું કઈક બીજા જ વિચારમાં હતી. ના ના, હું ભૂલી નથી. શોપિંગ ભૂલી જાઉં અને એ પર તારા લગ્નનું કેવી રીતે બને? શું તું નીચે આવી ગઈ છે? સોરી સોરી, હું જલ્દી આવી આવી આવી. બંને માંથી છે ને કોઈ ફોન નથી ઉપર. આ બૈરાઓ નું એવું જ છે, શોપિંગ કરવા જાય એટલે આખી દુનિયા ભરી. આ શિવાની નું તો મને લાગે છે કે એના લગ્ન ની બધી શોપિંગ આજે જ કરવાની. એમ નહીં કે ઘરે જલ્દી પાછા. પણ શું કામ આવે જલ્દી પાછા ભાઈ? એ લોકોને થોડી ખબર છે કે અહીંયા સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. આપણે ક્યાં હોય એ લોકોને ના જોવાનું? હું તો સમજો ખાવા. અરે નહીં નહીં નહીં, બસ પછી પછી આવવા દો એ લોકો. અરે પણ કઈ દે તો, બસ શરબત તો પીવા દે. ના પપ્પા, હમણાં હમણાં હું એકલા એકલા પાર્ટી નહીં. જો
વેલકમ વેલકમ સરપ્રાઈઝ પધારો અમારે અત્યારે 9 વાગે છે અને ચહેરા પર બહાર મોટા રસ્તામાં આવતા ભાભીને એક બાઇક વાળાએ ટક્કર મારી દીધી. શું? સમ સમ બહુ વાગ્યું તો નથી ને? હું હમણાં ડોક્ટરને ફોન કરું છું. હમણાં ના મોટા, એની જરૂર નથી. અમે ઓલરેડી ડોક્ટર પાસે જઈ આવ્યા છીએ. અચ્છા, જઈ આવ્યા છો? કઈ કઈ મેજર તો નથી થયું ને? રડે છે કે મમિતા? શિવાની આ શું થયું? તો મને કઈ બોલતા કેમ નથી? બોલો ને. શું થયું આપણા બાળકને? શું શિવાની શું થયું? મોટા, મેં ભાભીની ઓફિસથી નીકળીને બજારમાં શોપિંગ કરવા જતા હતા. ત્યાં રસ્તામાં અચાનક એક બાઇક વાળો આવ્યો અને ભાભીને ટક્કર મારી જતો રહ્યો. ભાભીને ડિરેક્ટલી માર પેટ પર જ વાગ્યો. હું તમને ફોન કરવાની જ હતી, પણ એટલામાં ભાભીને દુખાવો ઉપડ્યો એટલે એમને બાજુની હોસ્પિટલમાં હું લઈ ગઈ. ડોક્ટરે ચેકઅપ કર્યું અને જણાવ્યું કે હોઈ શકે ને, એને બરાબર ચેક ના કર્યું હોય ડોક્ટરે. હોઈ શકે અમિતા, હોઈ શકે, હોઈ શકે. આપણે આપણે એક કામ કરીએ, આપણે ડોક્ટર શાહ પાસે જઈએ. એ બરાબર ચેકઅપ કરશે. આપણે હમણાં હમણાં ડોક્ટર શાહ પાસે જઈએ. એક મિનિટ, આમ અચાનક એક્સિડન્ટ થાય કઈ રીતે? માર ફક્ત પેટમાં જ લાગ્યો? તું શું બોલી રહી છે? તને બહાર છે કઈ સમજાય છે? મને તો કઈ સમજાતું નથી. શરીર પર ને કપડા પર તો કઈ જ દેખાતું નથી. માર ફક્ત પેટમાં જ લાગ્યો, બીજે ક્યાંય નહીં. કેવા શું માંગો છો? તને બરાબર સમજાય છે હું શું કેવા માંગુ છું તે? શું કેવા માંગે છે તું મમ્મી? તું મારી સાથે વાત કર, તું ભાભી સાથે જ હતી. એ જ તો ડર છે બેટા, કે તું એની સાથે તો નથી ને? મેં આ શું બોલી રહી છે? તું જાણતો હતો ને બેટા કે અમિતાને બાળક નહોતું જોઈતું. તમે લોકો મને કહો નહીં, અમને લોકોને કહો નહીં એટલે અમને ખબર ના પડે એવું તો હોય જ નહીં ને? બરાબર, બધાને બધું સમજાય છે, કોઈ નાનું નથી અહીંયા. પ્રેગ્નન્સીનો ટેસ્ટ જ્યારે પોઝિટિવ આવ્યો ને ત્યારે જ અમિતાએ કહ્યું હતું ને કે બાળક નહોતું જોયું, હું બાળક નથી જોયું. ત્યારે એને એ પણ કહ્યું હતું ને કે તું અમને જણાવતો નહીં, બરાબર? હા, તમે ચૂપ રહો. મમ્મી પ્લીઝ, આ ફક્ત એક એક્સિડન્ટ હતો. હું તો બોલીશ નહીં. તમારા બંને નું સારું ચાલે છે આત્મા. તું એને સપોર્ટ કરે છે ને અત્યારે? અને સાંભળ અમિતા, સાંભળ, બાળક ફક્ત સ્ત્રીને મા નથી બનાવતું, એ માના પેટમાં રહીને નાના નાની દાદા દાદી
એવા સંબંધોને પણ જન્મ આપે છે, જન્મ. એટલે બાળક પર ફક્ત માનો હક નથી હોતો, સમજી? બહુ જ ખોટું કર્યું છે અમિતા. આ ઘર તને ક્યારે માફ નહીં કરે. યાદ રાખજે, તને પાપ લાગશે, પાપ. બસ મમ્મી બસ. તને ખબર પણ છે મમ્મી કે શું થયું છે? હું તને જણાવું છું. ભાભીએ પોતાની પરવા કર્યા વગર આજે મારો જીવ બચાવ્યો છે. હું ફોન પર વાત કરતી હતી, મારું ધ્યાન નહોતું. એક ગાડી વાળો આવીને મને ઉડાડી જાય, જો ભાભી મને બચાવીને એક તરફ ના ખેંચી લીધી હોત તો. એમાં ને એમાં એક બાઇક વાળો ભાભીને આવીને ટક્કર મારી જતો રહ્યો. ચાલો ભાઈ.